જય માતાજી, જય સોનલ માં. સોનલમાં નો બીજ જલમ દિવસ બીજ ઉજવા રહ્યો છે. ભાવિ ભક્તો બધાય ઉમટી પડ્યો છે. વિશ્વભરમાંથી દેવી ઉપાસકો, શક્તિ ઉપાસકો સૌ કોઈ મડલાના આંગણે આવવા માટે હૈયે હૈયું દળાય એવા આય ઉપાસક શક્તિના સંતાનો સૌ કોઈ આવવા જયારે તલસી રહ્યા. સમા ઓછી 8-10 લાખ પબ્લિક તો મિનિમમ, તો દરરોજ ની એવરેજ 3-4 લાખ ની તો, દરરોજ ની 3-4 લાખ પબ્લિક ની એવરેજ તો મિનિમમ ગણી શકાય. કારણ કે તાખી જેની ગટકે નહીં, અનજન રુદિયે મીઠી રીજ, એ મારી મોઢડા વાળી માતની, એ જોન આવી સોનલ બીજ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે અમે આવ્યા છીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે, કે જ્યાં આઈ સોનલમાં સાક્ષાત બિરાજી રહ્યા છે. તો મિત્રો, અહીં આઈ સોનલમાંનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો, જે ડોમ તેમના કાર્યક્રમ માટે બનાવવામાં આવ્યા છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રમંડળને શેર પણ કરજો, જેથી તે લોકોને પણ અહીં જે ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે તેમને પણ નિહાળવા મળે. બોલીએ સોનલ માત કી જય, બનુઆય માત કી જય, કંચન માત કી જય. ખીજ જેની ખટકે નહીં અને રુદિએ મીઠી રીજ, એવી મડલા વાળી માતની આવી હોનલ બીજ. 100મો જન્મોત્સવ આઈ શ્રી સોનલમાંનો જન્મ શતાબ્દી વર્ષ જ્યારે મડલા ખાતે ઉજવાઈ રહ્યો છે, ત્યારે વિશ્વભરમાંથી દેવી ઉપાસકો, શક્તિ ઉપાસકો સૌ કોઈ મડલાના આંગણે આવવા માટે હૈયે હૈયું દળાય એવા આય ઉપાસક શક્તિના સંતાનો સૌ કોઈ આવવા જ્યારે તલસી રહ્યા છે, ત્યારે આ સમગ્ર સંકુલની અંદર ત્રિદિવસીય કાર્યક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય, પૂજ્ય મોરારીબાપુ, રાષ્ટ્રીય કથાકાર એવા જ ભાગવતાચાર્ય પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, એવમ રાજકીય, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય ક્ષેત્રના વિવિધ મહાનુભવો, કલા સંગીતના ઉપાસકો સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, આદરણીય આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, એવા વિવિધ પ્રતિભાઓ અહીંયા, એવા વિવિધ મહાનુભવોની ઉપસ્થિતિથી આ ઉત્સવ જળાળા થઈ રહ્યો છે. તમે જે નિહાળી રહ્યા છો એ 550 વીઘાની અંદર, જ્યાં પાર્કિંગ હોય, જ્યાં રસોડાની અંદર લાખો લોકો મહાપ્રસાદ લઈ શકે, અને જ્યાં હજારો લોકો ધર્મસભાને અને લાખો લોકો મંડપ છે, જે આ માતાજીનું જ્યારે ઉપાસના થઈ રહી છે, એવા આ સમગ્ર દેવાંગી ડાયરા સહિતના કાર્યક્રમો માણી રહ્યા છે. એ કુલ મળીને લગભગ 1100 વીઘાની આજુબાજુના પરિસરમાં સમસ્ત ગ્રામજનો થનગની રહ્યા છે. આજુબાજુના 5-15 ગામડાના સ્વયંસેવકો હજારોની સંખ્યામાં ભજંગદાસ બાપાની જગ્યાથી, ત્યાંથી પણ સ્વયંસેવક મિત્રો આવી રહ્યા છે. ચારણો અને ચારણેતરો સૌ કોઈ મળી આઈ શ્રી સોનલમાંના જન્મ શતાબ્દીના વધામણા વિશ્વભરની અંદર આવી વિહા વજાળીની વંદના કરવા માટે થનગની રહ્યા છે. તૈયારીઓ આખરી ઓપ તરફ છે. સૌ કોઈ આ જન્મોત્સવની શુભેચ્છા અને શુભકામના લેવા અને આપવા માટે સમગ્ર વિશ્વભરમાંથી જ્યારે પધારી રહ્યા છે, ત્યારે સ્વયંસેવકોને 100-100 સલામ, ધન્યવાદ. જેઓ દિવસ રાત એક કરીને પૂજ્ય ગિરીશાપા ભાઈ, શ્રી દાદુભાઈ ભાઈ, શ્રી આશીષભાઈના માર્ગદર્શન અને સમગ્ર પરિવારના માર્ગદર્શન અને દેખરેખ તળે સોનલધામ તીર્થધામ મઢડા ખાતે આ તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આપ સૌ પધારો એવી સોનલધામ તરફથી આપ સૌને શુભકામના. જય માતાજી, હરિ ઓમ. મિત્રો, આ તમે વિશાળ ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો, તે ભોજન પ્રસાદ માટે બનાવવામાં આવ્યું છે. મિત્રો, કાર્યક્રમ દરમિયાન અહીં દરરોજ લાખો ભાવિકો માતાજીનો પ્રસાદ ગ્રહણ કરશે. તો મિત્રો, તમને આ ડ્રોમ જોઈ અને અંદાજ આવી ગયો છે કે કેટલો ભવ્ય કાર્યક્રમ હશે. મિત્રો, આ તમે મારી પાછળ જોઈ શકો છો કે આ જે LED છે, તો આવા જે 3 ડ્રોમ લગાવવામાં આવ્યા છે, તેની અંદર 10-12 આવા LED ફિટ કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો મારી પાછળ અહીં સુંદર મજાનું આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અહીં કાર્યક્રમ દરમિયાન લાખો લોકો આનંદ મેળાની મોજ માણશે. તો આપણે જોશું કે અહીં મેળાની અંદર કેવા કેવા પ્રકારની રાઇઝો આવી છે. તો મિત્રો, અત્યારે આપણી સાથે જોડાયા છે આનંદ મેળાના ઓનર. તમારું શું નામ છે? મારું નામ ભાવેશ જીવરાજભાઈ સોલંકી. અને મેળામાં કયા કયા પ્રકારની રાઇઝો છે?
અમે હાલ પોરબંદરથી આવીએ છીએ. મેળાની અંદરમાં ખૂબ સરસ આયોજન કરેલું છે. એમાં મોતનો કૂવો, બ્રેકડાન્સ, ટોરા ટોરા, ડ્રેગન ટ્રેન, બાળકોની પણ બહુ સારી આઇટમો અમે લઈ આવેલા છીએ અને જોઈન્ટ વ્હીલ, ઘણી બધી આઇટમો લઈ આવેલી. ખૂબ સારું આયોજન અમે લોકોએ કરેલું છે અને અહીંયાના જે આયોજકો છે એને પણ ખૂબ સારું આયોજન કરેલું છે. અહીંયા પણ જમવા બમવાની બધી વ્યવસ્થા, એટલે અમને લોકોને બીજા પણ કોઈ ખોટા ખર્ચ નથી. અને લોકોને 3 દિવસ સુધી અમારે ખૂબ મજા કરાવવાની છે અને દેશ વિદેશમાં મા સોનલની કૃપા છે એટલે બધા લોકો ધંધાત્રીઓ માતાજીની દયાથી 5 પૈસા કમાઈને જશે એવું અહીંનો માહોલ છે. કારણ કે 1 રૂપિયાનો ખર્ચ થતો નથી. ખાવા પીવાથી ચા પાણીથી માંડીને ટોટલ આયોજકોએ પુરવાર કરેલું છે. એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને મેળામાં પણ અમે 3 દિવસ સુધી લાઇટિંગ બાઇટિંગ ફૂલ કરેલી છે અને સારામાં સારું નાના પથારાવાળાથી લઈને મોટા ચકડીઓ ધારક સુધી દરેક લોકો 2 પૈસા કમાઈને જશે એવી માતાજી પાસે અમારી પ્રાર્થના. પછી તમને આ મેળાની અંદર કેટલો અંદાજ છે કે કેટલા લોકો મેળામાં આવશે? સાહેબ, અંદાજે તો માહોલ જોતા ઓછામાં ઓછી 8-10 લાખ પબ્લિક તો મિનિમમ, તો દરરોજ ની એવરેજ 3-4 લાખ ની, તો દરરોજ ની 3-4 લાખ પબ્લિક ની એવરેજ તો મિનિમમ ગણી શકાય. કારણ કે આયોજકો એ એવડું એમનું પેલું જાહેરાતો છે એના એટલું બધું કરેલું. અમે તો ગામો ગામ ફરતા હોય જોતા હોય છે સોશિયલ મીડિયામાં, મોબાઈલોમાં જાહેરાતો એવડા બેનરો મારેલા છે, એનાથી એવું લાગે છે કાયમી 3-4 લાખ 3-4 લાખ માણા પર ડે થવાનું છે. એટલે 10-12 લાખ ની તો એવરેજ એમનામ છે. મિત્રો, અહીં કાર્યક્રમ દરમિયાન દરરોજ લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શને આવે છે, તો તેમના માટે રસોઈની પણ અહીં વ્યવસ્થા તૈયાર થઈ રહી છે. બધાએ સોનલ સોનલને જય સોનલમાં. સોનલમાંની 100મો જન્મોત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવવાનો છે. માના સરસ કામગીરી આલે છે બધી. માનો 100 વર્ષ પૂર્ણ થયા છે જન્મના. જન્મજયંતિ જબરજસ્ત બધી તૈયારી આલે છે. સમગ્ર ભારતભરમાંથી અને વિશ્વમાંથી મહેમાનો પધારવાના છે. આઈમાઉ, સંતો, મહંતો, રાજકીય આગેવાનો બધા પધારવાના છે. બધા આવો, પધારો, માના દર્શનનો લાભ લ્યો અને માના જન્મોત્સવ આપણે સાથે ઉજવીએ. જય સોનલમાં. તો મિત્રો, તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલા જોવા મળે. અને ખરેખર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકોને પણ અહીં જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે તે નિહાળવા મળે.